હેલો વિદ્યાર્થી મિત્રો, આપનું સ્વાગત છે આપની ચેનલ કેમિસ્ટ્રી ગુજરાતીમાં, અને આજે આપણે વાત કરીશું ધોરણ 12 ચેપ્ટર નંબર 8 ડી અને એફ વિભાગના તત્વો. આવા જ કોષ્ટકમાં ડી વિભાગ સમૂહ 3 થી 12 સુધીના જોવા મળે છે, જેમાં એફ વિભાગની પણ વાત કરીએ તો એફ વિભાગમાં બે દીર્ઘ આવર્તો 4F અને 5F કક્ષકોમાં ક્રમશઃ ઇલેક્ટ્રોન ભરાશે. ડી અને એફ વિભાગના તત્વોને અનુક્રમે સંક્રાંતિ ધાતુઓ અને આંતર સંક્રાંતિ ધાતુઓ તરીકે ઓળખવામાં આવે છે. સંક્રાંતિ ધાતુઓની મુખ્યત્વે 4 શ્રેણીઓ છે. 3D શ્રેણી, જે સ્કેન્ડિયમથી ઝીંક સુધી. 4D શ્રેણી, જે ઇટેરિયમથી કેડમિયમ સુધી. 5D શ્રેણી, જે લેન્થેનિયમ તથા હાફનિયમથી મર્ક્યુરી સુધી. અને 6D શ્રેણી, જેમાં એક્ટિનિયમ તથા રુથરફોર્ડિયમથી કોપરનિશિયમ સુધીના તત્વો છે. આંતર સંક્રાંતિ ધાતુઓની જે બે શ્રેણીઓ છે, 4F અને 5F, એની અંદરના તત્વો પણ આપણે યાદ રાખીશું કે 4F શ્રેણીની અંદર સિરિયમથી લ્યુટેશિયમ અને 5F શ્રેણીની અંદર થોરિયમથી લોરેન્શિયમ સુધીના તત્વો જોવા મળશે, જેને અનુક્રમે લેન્થિનોઇડ્સ અને એક્ટિનોઇડ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. ડી અને એફ વિભાગના તત્વોની આટલી પ્રાઇમરી વસ્તુ તો આપણને આવડવી જોઈએ, બરાબર. એના બાદ આપણે એ પણ જોઈ લઈએ કે સમૂહ 12ના ઝીંક, કેડમિયમ, મર્ક્યુરી તેમની ધરાવસ્થામાં, તેમની સામાન્ય ઓક્સિડેશન અવસ્થામાં સંપૂર્ણ ડી કક્ષક D10 ભરેલી હોય છે, જેથી કરીને આ ત્રણેય ધાતુઓને સંક્રાંતિ ધાતુઓ તરીકે ગણવામાં આવતી નથી, એટલે આ ત્રણેય એના અપવાદ થશે. ડી વિભાગના તત્વોની જે સામાન્ય ઇલેક્ટ્રોનીય રચના છે એ આપણે યાદ રાખવાની. 3D શ્રેણીમાં ક્રોમિયમ અને કોપરની ઇલેક્ટ્રોન રચના એ અપવાદ સ્વરૂપે જોવા મળશે, જેમાં ક્રોમિયમની ઇલેક્ટ્રોન રચના 3D5 4S1 થશે અને કોપરની ઇલેક્ટ્રોન રચના 3D10 4S1 થાય છે. સંક્રાંતિ તત્વોની જે બાહ્યતમ ઇલેક્ટ્રોનીય રચનાઓ રહી, એમાં 4S અને 3Dમાં કેટલા ઇલેક્ટ્રોન હોય છે એ આપણે પ્રથમ શ્રેણીના ઇલેક્ટ્રોનીય રચના પ્રમાણે યાદ રાખવા, એ જ રીતે દ્વિતીય શ્રેણીમાં પણ યાદ રાખવું, અને એ જ રીતે તમારે તૃતીય શ્રેણીના પણ યાદ રાખવા, બરાબર. ચતુર્થ શ્રેણીના તમારે કેટલા ઇલેક્ટ્રોન એની અંદર ભરેલા હોય છે, એમાં જે અપવાદ ઇલેક્ટ્રોન હોય એ ખાસ યાદ રાખવા, જેમ કે 4S ની અંદર અથવા 7S ની અંદર, 6S ની અંદર અને 5S ની અંદર કેટલા ઇલેક્ટ્રોન બે તો હોવા જ જોઈએ, પણ એક ઇલેક્ટ્રોન આવતો હોય અથવા કોઈ પણ ઇલેક્ટ્રોન ના હોય એવું તત્વ ખાસ યાદ રાખવું. જેમ કે પેરેડિયમમાં તમે જોઈ શકો છો 5S કક્ષકમાં 0 ઇલેક્ટ્રોન છે, અને કેટલાક એવા પણ તત્વો છે જેમાં 5S કક્ષકમાં એક જ ઇલેક્ટ્રોન છે, બરાબર. એના પછી તૃતીય શ્રેણીની અંદર પણ તમે બે ઉદાહરણ એવા જોઈ શકો છો, પ્લેટિનમ અને ગોલ્ડ, એમાં પણ તમે 6S કક્ષકની અંદર એક એક ઇલેક્ટ્રોન જોઈ શકો છો, બરાબર. અને રોન્ઝેનિયમ તત્વની અંદર પણ તમે એક ઇલેક્ટ્રોન જોઈ શકો છો. ઝીંક, કેડમિયમ, મર્ક્યુરી અને કોપરનિશિયમની ઇલેક્ટ્રોન રચનાને સામાન્ય સૂત્ર આ યાદ રાખવું, અને તેથી તેઓને ચારેને પણ સંક્રાંતિ તત્વ ગણવામાં આવતું નથી, આ બાબત યાદ રાખવી. ચોથું તત્વ અંદર કોપરનિશિયમ પણ આવી જશે, જે સંક્રાંતિ તત્વ નથી. હવે મિત્રો વાત કરીશું ભૌતિક ગુણધર્મોની અંદર. એક કોષ્ટક આપેલું છે સંક્રાંતિ ધાતુઓના લેટિસ બંધારણો, જેની અંદર કોષ્ટકમાં આપણને એમ લાગે કે આટલું બધું તો કઈ રીતે યાદ રાખવું, બરાબર, કે ત્રણ શ્રેણીઓ આપેલી છે 3D 4D 5D. આ ત્રણેય શ્રેણીના દરેક તત્વોના જે સ્ફટિક લેટિસ બંધારણ છે એની વાત કરી છે, તો દરેકે દરેક તત્વોના લેટિસ બંધારણ કઈ રીતે યાદ રાખવા, આ તો ઘણું મુશ્કેલ છે, પરંતુ આપણી જોડે એ સોલ્યુશન છે કે જેથી તમે આ આખું કોષ્ટક આસાનીથી યાદ રાખી શકો છો, બરાબર. તમને કદાચ એવો પ્રશ્ન પૂછી લે કે આપેલ તત્વ વેનેડિયમ જે છે એ નીચેનામાંથી કયું સ્ફટિક બંધારણ ધરાવે છે, એઝ્યુમ કરવું ઘણું મુશ્કેલ છે, બરાબર. ઓપ્શનમાંથી એઝ્યુમ કરવું તો ઘણું મુશ્કેલ છે, માટે સીધી જ ટેકનિક એ છે કે કોષ્ટકના અહીં આગળ તમને એ તો ખબર જ હશે કે સ્કેન્ડિયમવાળી જે આખી હરોળ રહી એ કયો સમૂહ છે, જે હું અહીં માર્ક કરું છું એ ત્રીજો સમૂહ છે, બરાબર. એના બાદ ટિટાનિયમ, ઝિર્કોનિયમ અને હાફનિયમ એ ચોથો સમૂહ છે, બરાબર. એ જ રીતે તમે લાઇનસર જોશો તો ઊભી હરોળ જે આપેલી છે એ બધા લાઇનસર પાંચમો સમૂહ, છઠ્ઠો સમૂહ, એ રીતે છેક ઝીંક સુધીની જે કેડમિયમ મર્ક્યુરીવાળી લાઇન જોવા મળે છે એ 12મો સમૂહ છે. માટે અહીંયા આગળ ઊભી હરોળ તમે ધ્યાનમાં રાખજો, બરાબર. ત્રીજા નંબરથી લઈને 12મી હરોળ સુધી, એટલે કે ત્રીજા સમૂહથી 12મા સમૂહ સુધીમાં આપણે એવા ભાગ પાડીશું કે જેથી એનો દરેક ભાગ એ એક નિશ્ચિત લેટિસ બંધારણ ધરાવતું હશે, જે ભાગ તમારે પેનથી આ રીતે અલગ કરી દેવાનો છે, બરાબર. તો તમે જુઓ કે ત્રીજો ચોથો સમૂહ અલગ થઈ ગયો, એના બાદ પાંચમો છઠ્ઠો સમૂહ અલગ થઈ ગયો, બરાબર. એના બાદ
સાતમો આઠમો સમૂહ એ પણ અલગ થશે. એના બાદ ત્રણ સમૂહો જે રહ્યા, નવ, દસ અને અગિયારમો સમૂહ, આ ત્રણેય સમૂહ એ અલગ થશે. અને છેલ્લો લાસ્ટ સમૂહ જે રહ્યો, બારમો સમૂહ, એને અલગ મૂક્યો. હવે તમે જુઓ કે ત્રીજો સમૂહ અને ચોથો સમૂહ એનો જે એક ભાગ આપણે નક્કી કર્યો એમાં તમે બધાની સ્ફટિક બંધારણ જોઈ શકો છો કે બધામાં કોમન સ્ફટિક બંધારણ જ છે, એચસીપી અને બીસીસી. બરાબર, એચસીપી એનું મુખ્ય છે અને વધારાના અમુક પદાર્થોમાં એનું બીસીસી પણ જોવા મળશે. એના બાદ તમે જુઓ કે વેનેડિયમ ક્રોમિયમવાળું જે સમૂહ રહ્યા, બરાબર, પાંચમો અને છઠ્ઠો સમૂહ, એના તત્વો તમે લાઇનસર જુઓ કે એમાં કોમન કયા છે. લેટિસ બંધારણ એમાં કોમન છે બધામાં બીસીસી, એટલે આ બંને સમૂહો જે રહ્યા એના દરેક પદાર્થો બીસીસી પ્રકારના બંધારણો આપશે. બરાબર, એના બાદ તમે જોઈ શકો છો કે સાતમો અને આઠમો સમૂહ એમાં મેંગેની જેફીવાળી જે હરોળ રહી એની વાત કરીએ છીએ તો એમાં કોમન કયા છે. એમાં કોમન એચસીપી છે, પણ અંદર એક અપવાદ છે જે મેંગેનિઝ છે, એમાં એચસીપી આપ્યું નથી. બરાબર, એમાં બીસીસી અને સીસીપી આપ્યું છે, એ અમુક પદાર્થોમાં જોવા મળે છે, એટલે મેંગેનિઝ આનું અપવાદ થયું. બરાબર, જેમાં એક્સ આપેલો હશે એ બધા અપવાદ હશે. બરાબર, આ અપવાદ થયું, બાકીના બધામાં તો કોમન એચસીપી તમને જોવા મળે જ છે મોટાભાગે. એના બાદ નવમો, દસમો અને અગિયારમો સમૂહ જેનો એક અલગથી ભાગ પાડેલો છે, બરાબર, કોબાલ્ટ નિકલ કોપરવાળો જે લાઇન આપેલી છે એમાં તમે જુઓ કોમન સ્ફટિક બંધારણ કયું છે, તો કોમન સ્ફટિક બંધારણ એમાં સીસીપી પ્રકારનું છે, બધામાં મોસ્ટ ઓફ સીસીપી જ જોવા મળે છે. બરાબર, અને હવે છેલ્લો સમૂહ બારમો સમૂહ એમાં તમે જુઓ કે બંનેમાં કયું જોવા મળે છે, એચસીપી, અને આમાં તમને એક્સ પણ આપેલો છે, એટલે કે આવા જે રહ્યા એ તમને અપવાદ સ્વરૂપે કોઈક જ પદાર્થની અંદર જોવા મળશે. બરાબર, અને મર્ક્યુરીમાં તો બિલકુલ કોઈ પણ પ્રકારનું જોવા નહીં મળે, એટલે ત્યાં એક્સ આપણે એટલા માટે આપ્યું છે, એક વિશિષ્ટ ધાતુ બંધારણ ધરાવતું હશે. બરાબર, એટલે અહીં એક્સ આપેલું છે. બરાબર, તો આ યાદ રાખવું, તો આ રીતે તમે આખું કોષ્ટક યાદ રાખી શકો છો, અત્યારથી તમને યાદ રહી ગયું હશે. સંક્રાંતિ ધાતુઓ ઝીંક, કેડમિયમ, મર્ક્યુરી ના અપવાદ સહિત તેમના ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ કેવા જોવા મળશે, તો ઊંચા ગલનબિંદુ અને ઉત્કલન બિંદુઓ હોય છે. બરાબર, અને જેમ પરમાણુ ક્રમાંક વધે તેમ ગલનબિંદુ નિયમિત રીતે ઘટે છે. દ્વિતીય અને તૃતીય શ્રેણીની ધાતુઓની પરમાણિક અને એન્થાલ્પીના મૂલ્યો એ પ્રથમ શ્રેણીના અનુવર્તી તત્વો કરતાં કેવા હશે, વધુ જોવા મળશે. બરાબર, અને આ પરિબળ ભારે સંક્રાંતિ ધાતુઓના સંયોજનોમાં વધુ પ્રમાણમાં ધાતુ ધાતુ બંધન બનાવવા માટેનું મહત્વનું પરિબળ સાબિત થાય છે. એના બાદ તમે એક મુદ્દો ખાસ આ વાંચી લેજો, લેન્થેનાઇટ સંકોચન માટેનો, જેમાં તમને એ જોવા મળશે કે શિલ્ડિંગ અસરના કારણે, બરાબર, શિલ્ડિંગ અસરના કારણે 5D કક્ષક પહેલાં 4S કક્ષક ભરવાના કારણે પરમાણુ ત્રિજ્યામાં નિયમિત ઘટાડો જોવા મળે છે, જેને લેન્થેનાઇટ સંકોચન કહે છે. લેન્થેનાઇટ સંકોચનનું ચોખ્ખું પરિણામ એ છે કે દ્વિતીય તૃતીય શ્રેણીના તત્વો સમાન ત્રિજ્યાવાળા જોવા મળશે. બરાબર, અને તેઓ ભૌતિક રાસાયણિક ગુણધર્મોમાં વધુ સામ્યતા ધરાવતા હોય છે. ઘનતામાં અર્ધસૂચક વધારો ટિટેનિયમથી કોપર સુધી જોવા મળશે, જેમાં તમે એના દરેક ગુણધર્મો 3D સંક્રાંતિ શ્રેણીના જોઈ શકો છો. એની ઇલેક્ટ્રોન રચના આપણે ખાસ યાદ રાખવાની, એના ભૂમિ અવસ્થાના તત્વમાં, એના બાદ એમાં એક સંયોજક આયનમાં, એના દ્વિસંયોજક આયનમાં અને એના ત્રિસંયોજક આયનમાં એની ઇલેક્ટ્રોન રચના કેવી હોય એ આપણે શીખી લેવાની. પરમાણુ એન્થાલ્પી જે છે એ અહીં શીખવાની જરૂર નથી, પણ આયનીકરણ એન્થાલ્પીના જે મૂલ્યો અહીં આપેલા છે એમાંથી પ્રથમનું આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્યની જે લિંક રહી એ આપણે બનાવી કરવાની અને જોવાનું ત્યાં આગળ મૂલ્યની અંદર શું વધારો ઘટાડો જોવા મળે છે, એક લિંક આપણે યાદ રાખવાની બનાવીને. બરાબર, એના બાદ એની આયનીય ત્રિજ્યા, ધાતવીય ત્રિજ્યાઓ આપેલી છે, એમાં પણ તમને એમાં દ્વિસંયોજક, ત્રિસંયોજક અને તટસ્થ ધાતુ પરમાણુની પરમાણીય ત્રિજ્યા, ધાતવીય ત્રિજ્યા આપેલી છે. તો એમાં આયનોની ત્રિજ્યાઓમાં અમુક ત્રિજ્યાઓ આપેલી નથી, બરાબર, પરંતુ ધાતવીય ત્રિજ્યામાં તો દરેકના મૂલ્યો આપેલા છે, તો એ ખાસ યાદ રાખવા, અને મૂલ્યો યાદ રાખવાની જરૂર નથી, એની લિંક બનાવીને આપણે યાદ રાખવી. બરાબર, અને પોન્ટેશિયલના મૂલ્યો પણ આપેલા છે. પોન્ટેશિયલના મૂલ્યોમાં તમારે ખાલી કોઈ પણ બે એવા તત્વો આમાંથી યાદ રાખવા કે જેનું સૌથી વધારે ઋણ મૂલ્ય હોય, તત્વ સૌથી વધુ ધન મૂલ્ય ધરાવતું હોય, અને બીજું તત્વ સૌથી વધુ ઋણ મૂલ્ય ધરાવતું હોય, તો એવા બે તત્વો કયા છે એ તમારે ટીક કરી શકો છો કે -1.63 અને 0.34. બરાબર, આ એક મુદ્દો તમારે શીખી લેવો કે Mn+ની ઇલેક્ટ્રોનીય રચનાથી લઈને છેક આ આખો ફકરો જે છે એ આપણે તૈયાર કરી દેવો. એના બાદ આ ધાતુઓની સૌથી નીચી સામાન્ય ઓક્સિડેશન અવસ્થા +2 છે અને
M2 પ્લસ આયનો બનાવવા માટે અને કુલ પ્રથમ દ્વિતીયાની કણ ઉર્જા ઉપરાંત દરેક તત્વ માટેની પરમાણિક ઉર્જાની જરૂર પડે છે. આની અંદર ક્રોમિયમ અને કોપર જે રહ્યા એ અસામાન્ય ઉચ્ચ મૂલ્યો દર્શાવે છે એ વાત કરેલી છે. એમાં એમ પ્લસ આયનોની અનુક્રમે D5 અને D10 ઇલેક્ટ્રોન રચના જોવા મળશે. ZN માટે એનું અનુવર્તી મૂલ્ય નીચું હોય છે, બરાબર, જેમાં D10 ઇલેક્ટ્રોન રચના જોવા મળે છે. અને આના ઉપરથી એમ કહી શકાય કે સામાન્ય રીતે તૃતીયાની કણ એન્થાલ્પી પ્રમાણમાં ઘણી ઊંચી હોય છે. ઓક્સિડેશન અવસ્થાઓના અહીંયા આગળ દરેક તત્વોના આપેલા છે કોષ્ટકમાં, બરાબર. તો એમાં તમે જોઈ શકો છો કે સામાન્ય ઓક્સિડેશન અવસ્થા કોની કેવી હશે. તમે એ તો યાદ રાખજો કે મેંગેનીઝની સૌથી વધારે, પછી +6 ધરાવતા હોય એવા ક્રોમિયમ, બરાબર. Fe તો +2 અને +3 જોવા મળશે. સામાન્ય જે બોલ્ડ અક્ષરમાં આપી છે એની સામાન્ય ઓક્સિડેશન અવસ્થાઓ છે, બરાબર. નિકલની +2, કોબાલ્ટની +2 અને +3, કોપરની +2, ઝીંકની +2 અને સ્કેન્ડિયમની તો એક જ છે +3, બરાબર. આના સિવાયની બાકીની જેટલી પણ ઓક્સિડેશન અવસ્થાઓ છે એના અમુક અમુક જ પદાર્થોમાં જોવા મળશે. બાકીની જે બોલ્ડ અક્ષરોમાં આપેલી ઓક્સિડેશન અવસ્થાઓ રહે એ યાદ રાખવી, અને એની મેક્સિમમ ઓક્સિડેશન અવસ્થા કેટલી છે એ પણ આપણે યાદ રાખવી, અને એના કેટલાક વિશિષ્ટ ઉદાહરણ જો આવતા હોય તો એ પણ યાદ રાખવા. જેમ કે તમને અહીં આપેલું છે કે સામાન્ય સ્થાયીતાવાળી મહત્તમ ઓક્સિડેશન અવસ્થાની સંખ્યા મેંગેનીઝ સુધી S અને D કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનના સરવાળા બરાબર હોય છે. તો તમે અહીં ઉદાહરણ જોઈ શકો છો જેમાં રોમન અંકમાં ઉપર જે તે તત્વોનો ઓક્સિડેશન આંક એ પદાર્થની અંદર આપેલો છે. ત્યારબાદ તત્વોની ઊંચી ઓક્સિડેશન અવસ્થાઓની સ્થાયીતામાં આકસ્મિક ઘટાડો થાય છે, તેથી તેને અનુસરવાની વિશિષ્ટ સ્પેસીસ જે રહી એ તમને આપેલી છે, એ સ્પેસીસ યાદ રાખવી. એના બાદ સમૂહ 6ની અંદર મોલિબ્લેનમ અને ટંગસ્ટનની સ્થાયીતા ક્રોમિયમ કરતાં વધુ જોવા મળે છે, અને કઈ અસરના કારણે, તો નિષ્ક્રિય યુગ્મ અસરના કારણે, બરાબર, એ યાદ રાખજો. એસિડિક માધ્યમમાં ક્રોમિયમ 6 ડાયક્રોમેટ સ્વરૂપમાં પ્રબળ ઓક્સિડેશન કરતા છે, જ્યારે મોલિબ્લેનમ ટ્રાયોક્સાઇડ અને ટંગસ્ટન ટ્રાયોક્સાઇડ પ્રબળ ઓક્સિડેશન કરતા નથી. આ એક બાબત યાદ રાખવી. જ્યારે સંકીર્ણ સંયોજનોમાં લિગેન્ડ સિગ્મા બંધન ઉપરાંત પાઇ ગ્રાહી લાક્ષણિક ક્ષમતા ધરાવતા હોય, ઉદાહરણ તરીકે નિકલ ટેટ્રાકાર્બોનિલ અને આયર્ન પેન્ટાકાર્બોનિલમાં નિકલ અને આયર્નની ઓક્સિડેશન અવસ્થા કેટલી હોય છે, 0 હોય છે. એના બાદ ઓક્સિડેશન અવસ્થાઓની જે સ્થાયીતાનો આપણે મુદ્દો આપ્યો છે એમાં કેટલાક પદાર્થોની વાત કરેલી છે. તો જે તે ઓક્સિડેશન અવસ્થા આપણે જે તે પદાર્થની એમાં શોધતા આવરવી જોઈએ, બરાબર. તો પદાર્થો પણ તમને આપેલા છે અને એના સામે એની ઓક્સિડેશન અવસ્થા પણ આપેલી છે, બરાબર. એ એકદમ ઇઝી બાબત છે. એમાં તમને એક સાદું હેલાઇડ સંયોજન મેંગેનીઝ માટે આપેલું છે, જેમાં એનું ઉદાહરણ પણ આપેલ છે. કોપર 2+ની કોપર પ્લસ કરતાં વધુ સ્થાયીતાનું કારણ એ છે કે કોપર પ્લસ કરતાં કોપર 2+નું ડેલ્ટા હાઇડ્રેશન એન્થાલ્પીનું મૂલ્ય વધુ ઋણ હોય છે. ઓક્સાઇડ સંયોજનો ઉપરાંત ઓક્ઝો કેટાયનો પણ અહીં તમને આપેલા છે તરીકે સ્થાયીતા આપે છે. MnNનું ઉચ્ચતમ ફ્લોરાઇડ સંયોજન MnF4, જ્યારે ઉચ્ચતમ ઓક્સાઇડ MN2O7 છે, એ પણ એક ખાસ બાબત યાદ રાખવી. સહસંયોજક ઓક્સાઇડ MN2O7માં દરેક MN પરમાણુ એક MnO MN સેતુ બંધ સહિત O પરમાણુઓ દ્વારા સમચતુષ્ફલકીય રીતે ઘેરાયેલો હોય છે. આ બાબત યાદ રાખવી. એના બાદ જે તમને બીજા પણ કેટલીક સ્પેસીસ આપેલી છે એમના માટે સમચતુષ્ફલકીય MO4N- આયનો જાણીતા છે. જો એમ આપેલો છે ત્યાં આગળ જે તે સ્પેસીસ જે બતાવેલી છે એ મૂકી દેવાની, એના ઉપર જે એનો ઓક્સિડેશન આંક છે એ તમારે n બરાબર ત્યાં આગળ લખવો, બરાબર. અને ફરીથી એ જ રીતે તમને એના ઓક્સાઇડ સંયોજનોનું પણ કોષ્ટક આપેલું છે, જેમાં એમના ઓક્સિડેશન આંક તમને ગણતા આવરવા જોઈએ. અહીંયા કેટલાક મિશ્રિત ઓક્સાઇડ સંયોજનો પણ આપેલા છે જેમની ઉપર સ્ટાર કરેલો છે, બરાબર. તો એ 3 ખાસ યાદ રાખજો, અને આ જે કોયડો 8.5 રહ્યો એ તૈયાર કરી દેજો. જલીય દ્રાવણોમાં MN3+ અને કોબાલ્ટ 3+ આયનો પ્રબળ ઓક્સિડેશન કરતાઓ છે, જ્યારે ટિટાનિયમ, વેનેડિયમ અને ક્રોમિયમના 2+વાળા આયનો પ્રબળ રિડક્શન કરતાઓ છે. એના બાદ ચુંબકીય ગુણધર્મોની અંદર પ્રતિચુંબકત્વ અને અનુચુંબકત્વની જે વ્યાખ્યા રહી એ આપણે એની યાદ રાખવાની, અને લો ચુંબકીયની પણ તેઓ વાત કરી છે એની વ્યાખ્યા યાદ રાખજો. મોટાભાગના સંક્રાંતિ ધાતુ આયનો કેવા હોય છે, અનુચુંબકીય જ હોય, આ તો ખાસ યાદ રાખવાનું, બરાબર. અને અનુચુંબકીય ગુણ અયુગ્મિત ઇલેક્ટ્રોનની હાજરીના કારણે તમને જોવા મળે. ત્યાં આગળ પછી જે ચુંબકીય ચાક માત્રા મળશે એ જે તેના ભ્રમણ કોણીય વેગમાન અને કક્ષકીય કોણીય વેગમાન સાથે સંકળાયેલ હોય છે.
અને એમની અંદર ચુંબકીય ચાક માત્રાને અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા દ્વારા નક્કી કરવામાં આવે છે, અને એના માટે ભ્રમણ માત્ર સૂત્ર આપણે સૂત્ર યાદ રાખવું, અને આ પ્રશ્નો તો 100% આ ચેપ્ટરમાંથી હોય જ છે, બરાબર? તમને ચુંબકીય ચાક માત્રા ગણતો આવડવી જોઈએ દરેક આયન માટે, બરાબર? તો આ યાદ રાખવું ખાસ, જો એન બરાબર અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા, ન્યુ એટલે ચુંબકીય ચાક માત્રા જેનો એકમ બોહર મેગ્નેટોન છે, અને એક અયુગ્મિત ઇલેક્ટ્રોનની ચુંબકીય ચાક માત્રા 1.73 બોહર મેગ્નેટોન હોય છે, એ તો આપણે ખાસ યાદ રાખવાનું, બરાબર? હવે તમને કોષ્ટક 8.7 આપ્યું છે, જેમાં કેટલાક આયનો આપેલા છે, એ આયનો મુજબ એમની ઇલેક્ટ્રોન રચના કેવી થાય, અને એ ઇલેક્ટ્રોન રચનામાં કયા કેટલા અયુગ્મિત ઇલેક્ટ્રોન હશે, એ ઉપરથી તમને એની ગણતરી કરેલી ચુંબકીય ચાક માત્રાનું મૂલ્ય મળશે. અવલોકન કરેલી ચુંબકીય ચાક માત્રાઓ તમારે શીખવાની જરૂર નથી, બરાબર? તમને તો ગણતરી કરેલી જ પૂછશે, બરાબર? તમને એનું ફિક્સ મૂલ્ય જે તે મળતું હોય છે, અને એ રીતે તમને કોયડો 8.81 આપે છે, એ પણ તમે સોલ્વ કરજો. તો એ પ્રમાણે એના રંગ તમને પૂછી શકે છે, જેમ કે મેંગેનીઝનો જે આપણો આયન છે, બરાબર, જેનો રંગ કેવો હોય છે, તો જાંબલી રંગ હોય છે, બરાબર? એ તો આપણને ખબર જ હોવી જોઈએ. એના બાદ એફીનો રંગ તમે જોઈ શકો છો કે Fe3+ પીળો રંગ, Fe2+ લીલો રંગ, આટલા તો ખબર હોવી જોઈએ. અને કોપરનો ખબર હોય છે, વાદળી રંગ હોય છે. Zn2+ એ રંગવિહીન હોય છે, અને રંગવિહીન કેમ હોય છે, તો એમાં ડી કક્ષક સંપૂર્ણ ભરેલી છે. એ યાદ રાખજો મિત્રો કે જે ડી કક્ષક જો 0 હોય અને ડી કક્ષક સંપૂર્ણ ભરેલું હોય તો એ પદાર્થ રંગવિહીન હશે. બાકી બધાની અંદર જેમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન હશે એ બધા રંગ ત્યાં આગળ બતાવશે. આ યાદ રાખવાનું શોર્ટમાં. સંકીર્ણ સંયોજનોનું નિર્માણ આપેલું છે, એમાં તમને કેટલાક સંકીર્ણ સંયોજનોના અહીંયા આગળ આયનો આપેલા છે, એ તમે જોઈ શકો છો, બરાબર? જે તમારા ચેપ્ટર 9ની અંદર ઓલરેડી આવશે. પાછું ઉદ્દીપકીય ગુણધર્મો આપ્યા છે, જેની અંદર કેટલાક ઉદાહરણો આપ્યા છે, જેમ કે વેનેડિયમ 5 ઓક્સાઇડ જે સંપર્ક વિધિમાં વપરાય છે, સૂક્ષ્મ વિભાજિત આયન જે હેબર વિધિમાં, નિકલ ઉદ્દીપકીય હાઇડ્રોજનમાં વપરાય છે. ઓક્સિડેશન અવસ્થાઓમાં ફેરફાર થવાના કારણે પણ સંક્રાંતિ ધાતુઓ ઉદ્દીપક રીતે વધુ અસરકારક બને છે, બરાબર? ઉદાહરણ તરીકે Ion3 એ આયોડાઇડ અને પરસલ્ફેટ આયનો વચ્ચેની પ્રક્રિયાને ઉદ્દીપિત કરે છે. તો આ પ્રક્રિયાના સમીકરણ બંને યાદ રાખવા, બરાબર? સંક્રાંતિ ધાતુઓના સ્ફટિકલેટિસમાં જે અંદર નાના પરમાણુઓ હાઇડ્રોજન કાર્બન નાઇટ્રોજન ગોઠવાય છે અને શું બનાવે છે, આંતરાલીય સંયોજનો બનાવે છે. એમના કેટલાક અણુસૂત્રો તમને આપ્યા છે, યાદ રાખજો કે આંતરાલીય સંયોજનો કઈ ટાઈપના હોય. અને ભૌતિક અને રાસાયણિક લાક્ષણિકતાઓ પણ તમને 3-4 આપી છે, પણ તમારે યાદ રાખવી, બરાબર? એના બાદ મિશ્ર ધાતુના નિર્માણ ત્યાં આગળ આપેલા છે, જેમાં આપણે સ્પેશિયલ પિત્તરની ત્યાં આગળ કોપર ઝીંક અને કાંસુ એટલે કોપર ટીન, આ ખાસ એક યાદ રાખવી. સ્ટીલ અને સ્ટેનલેસ સ્ટીલના ઉત્પાદન માટે ક્રોમિયમ વેનેડિયમ ટંગસ્ટન મોલિબ્ડેનમ અને મેંગેનીઝ આ 5 ધાતુઓનું મિશ્રણ એટલે સ્ટીલ બને છે. V2O5 ઉભયધર્મી હોવા છતાં મુખ્યત્વે એસિડિક છે. V2O5 બેઝ તેમજ એસિડ સંયોજનો સાથે પ્રક્રિયા કરીને VO4-3- અને VO4+ બનાવે છે. CrO બેઝ છે, પરંતુ Cr2O3 ઉભયધર્મી છે. આટલી અમુક બાબત યાદ રાખવાની. આની અંદર પોટેશિયમ ડાયક્રોમેટની બનાવટ આપેલી છે, કે જેને ક્રોમાઇટ અયસ્કની અંદરથી બનાવવામાં આવે છે, બરાબર? અને સૌથી પહેલાં તેના સમીકરણ યાદ રાખવા કે ક્રોમાઇટ અયસ્કમાંથી સૌથી પહેલાં સોડિયમ ક્રોમેટ બનશે. સોડિયમ ક્રોમેટનું જર વિભાજન કરીએ તો આપણને સોડિયમ ડાયક્રોમેટ મળશે. સોડિયમ ડાયક્રોમેટને પોટેશિયમ ક્લોરાઇડ સાથે જો તમે પ્રક્રિયા કરાવો ત્યારે તમને પોટેશિયમ ડાયક્રોમેટ મળશે. અને ડાયક્રોમેટ આયનના બંધારણો પણ તમને આપેલા છે. બંધારણો ખાસ શીખવાની જરૂર નથી, પણ એ યાદ રાખવું કે ક્રોમેટ આયન સમચતુષ્ફલકીય હોય છે, જ્યારે ડાયક્રોમેટ આયનમાં 2 સમચતુષ્ફલકોના શીર્ષ એકબીજા સાથે ભાગીદારીમાં હોય છે, જેમાં સીઆરઓ સીઆર બંધકોણનું મૂલ્ય 126 અંશ જેટલું હોય છે. સોડિયમ અને પોટેશિયમ ડાયક્રોમેટ સંયોજનો પ્રબળ ઓક્સિડેશન કરતાઓ છે. એસિડમાં પોટેશિયમ ડાયક્રોમેટ આયોડાઇડનું આયોડિનમાં, સલ્ફાઇડનું સલ્ફરમાં, ટીન +2નું ટીન ફોરમાં, અને આયર્ન +2નું ક્ષારોનું આયર્ન +3માં ઓક્સિડેશન કરે છે. તો એના સમીકરણ 4ના આપણે યાદ રાખવા, બરાબર? આ 4નું ઓક્સિડેશન કરી શકે છે. રિડક્શન કરતા માટેની જે અર્ધ પ્રક્રિયા રહી એમાં પણ પોટેશિયમ ડાયક્રોમેટ અર્ધ પ્રક્રિયાનો ઉમેરી આયનનું સમીકરણ. મેંગેનીઝ ડાયોક્સાઇડને આલ્કલી સાથે પ્રક્રિયા કરાવીએ તો એમાંથી બનશે સૌથી પહેલાં પોટેશિયમ મેંગેનેટ MnO4-2- આયન જે છે એની તમે એસિડિક દ્રાવણમાં વિષમીકરણ પ્રક્રિયા દ્વારા
પરમેંગેનેટ આયન બનાવી શકો છો. બરાબર, આ રીતે વ્યાપારિક સ્તરે MnO2નું બેઝિક માધ્યમમાં ઓક્સિડેશન કરનારી પ્રક્રિયા કર્યા બાદ મેંગેનેટ પ્લસ સિક્સના વિદ્યુત વિભાજનીય ઓક્સિડેશન દ્વારા એને બનાવવામાં આવે છે. પરમેંગેનેટ આયનને વ્યાપારિક ધોરણે વિદ્યુત વિભાજન દ્વારા બનાવવામાં આવશે, જેનું સમીકરણ તમને અહીં આપેલું છે. બરાબર, પ્રયોગશાળામાં મેંગેનીઝ પ્લસ ટુ આયનના પર ઓક્ઝો ડાયસલ્ફેટ દ્વારા પરમેંગેનેટમાં ઓક્સિડેશન પામે છે. આ એક સમીકરણ ખાસ યાદ રાખવું. પોટેશિયમ પરમેંગેનેટ ઘેરા જાંબુડિયા રંગના સ્ફટિકો બનાવે છે અને એનું બંધારણ KCLO4ના જેવું જ હોય છે. આ યાદ રાખવું. પોટેશિયમ પરમેંગેનેટ ભૌતિક ગુણધર્મો એના બે પ્રકારના હોય છે, કે તેનો અત્યંત ઘેરો રંગ અને પ્રતિચુંબકત્વ હોવાની સાથે તાપમાન પર આધારિત નિર્ભર અનુચુંબકત્વ હોય છે. બરાબર, આ યાદ રાખવું. મેંગેનેટ પરમેંગેનેટ આયનો સમચતુષ્ફલકીય છે. લીલો મેંગેનેટ આયન એકયુગ્મિત ઇલેક્ટ્રોનના કારણે અનુચુંબકીય હોય છે, પરંતુ પરમેંગેનેટ આયન પ્રતિચુંબકીય હોય છે. આ એક બાબત યાદ રાખવી. એના બાદ એસિડમય પરમેંગેનેટ દ્રાવણ ઓક્ઝેલેટનું કાર્બન ડાયોક્સાઇડમાં આયન Fe+2નું Fe+3માં, નાઇટ્રાઇટનું નાઇટ્રેટમાં અને આયોડાઇડનું મુક્ત આયોડિનમાં ઓક્સિડેશન કરે છે, જેના સમીકરણ આ આપેલા છે, એ આપણે યાદ રાખવા. લેન્થેનોઇડ્સમાં Na+2 અને Ln+3 સંયોજનો એ મુખ્ય સ્પેસીસ છે. Ce4+ એ પ્રબળ ઓક્સિડેશન કરતા છે. Ce4 એ એક સારો વૈશ્લેષિક પ્રક્રિયક છે. એના બાદ જે ચાર તત્વો આપેલા છે એ મોટાભાગે +4 ઓક્સિડેશન અવસ્થા દર્શાવશે અને માત્ર MO2 ઓક્સાઇડ સંયોજનોમાં જ એ +4 ઓક્સિડેશન અવસ્થા દર્શાવશે. એના બાદ Eu2+ એક પ્રબળ રિડક્શન કરતા છે, જે સામાન્ય +3 અવસ્થામાં ફેરવાય છે. એના બાદ Yb2+ જે 14 ઇલેક્ટ્રોન F કક્ષકમાં ધરાવે છે એ રિડક્શન કરતા છે. બરાબર, આ અમુક યાદ રાખવાના ગુણધર્મો એના. બરાબર, હવે એની ઇલેક્ટ્રોન રચનાઓ આપેલી છે, તો મિત્રો ઇલેક્ટ્રોન રચનાઓ બધાની શીખી લેવી, ત્રિજ્યાઓ બધાની યાદ રાખવી જરૂરી નથી. બરાબર, આમાં ત્રિજ્યાઓ તમને પૂછે નહીં, ઇલેક્ટ્રોન રચના કદાચ પૂછી શકે, ત્રિજ્યાઓ પૂછી શકે નહીં. માત્ર યુ અને YB અને ક્યારેક ક્યારેક SM અને TM સિવાયના તત્વો માટે ઘનતા અને અન્ય ગુણધર્મો સરળતાથી બદલાય છે. એટલે આ જે જોર રહી બંને Eu YB અને SM TM, આ બંને જોર અપવાદ સ્વરૂપે ક્યોક ના ક્યોક તમારે આવશે ઓપ્શનની અંદર, એ યાદ રાખજો. Na3+ અને Lu3+ કોઈ રંગ ધરાવતા નથી, પરંતુ બાકીના બધા જ આયનો રંગીન હોય છે. F0 પ્રકાર જે છે Na3+ અને Ce4+ અને F14 પ્રકાર Yb2+ અને Lu3+ આયનો સિવાયના બધા જ લેન્થેનોઇડ આયનો અનુચુંબકીય જોવા મળશે. નિયોડાયમિયમના અનુચુંબકત્વ મહત્તમ હોય છે, યાદ રાખવું. એના બાદ લેન્થેનોઇડ્સનો એક ઉપયોગ આપેલો છે, કે જેની અંદર એક સુપ્રસિદ્ધ મિશ્ર ધાતુ મિસ ધાતુ લેન્થેનોઇડ ધાતુ, જેમાં 95% હોય છે અને આયર્ન 5% અને અલ્પ પ્રમાણમાં સલ્ફર કાર્બન કેલ્શિયમ અને એલ્યુમિનિયમ પણ ધરાવે છે. બરાબર, મિસ ધાતુનો મોટો જથ્થો મેગ્નેશિયમ આધારિત મિશ્ર ધાતુ બનાવવામાં ઉપયોગી થાય છે. આ એક બાબત યાદ રાખવાની. પછી લેન્થેનોઇડ્સના મિશ્ર ઓક્સાઇડ સંયોજનોનો ઉપયોગ પેટ્રોલિયમના બંધનમાં ઉદ્દીપક તરીકે થાય છે. એના બાદ એક્ટિનોઇડ્સ તત્વો આપ્યા છે. એક્ટિનોઇડ્સ તત્વોમાં પણ આપણી ઇલેક્ટ્રોન રચનાઓ યાદ રાખવી, ત્રિજ્યાઓ યાદ રાખવાની જરૂર નથી. એક્ટિનોઇડ્સ તત્વોમાં મોટાભાગના રેડિયો સક્રિય તત્વો હશે. બરાબર, જેમાં શરૂઆતના તત્વોનો જે અર્ધાયુષ્ય સમય રહ્યો એ ઘણો લાંબો હશે. એના બાદના તત્વોમાં અર્ધાયુષ્ય સમય 1 દિવસથી 3 મિનિટના ગાળામાં જોવા મળશે. બરાબર, ઘણા તત્વો તો આપણે અગાઉના પ્રકરણોમાં પણ જોયા, કે જે તમને જોવા મળતા હતા તેઓ ઘણું ઓછું સેકન્ડમાં પણ, મિલી સેકન્ડમાં પણ તમને એ જોવા મળતો હતો અર્ધાયુષ્ય સમય. બરાબર, આ ખાસ યાદ રાખો. લોરેન્સિયમ જેનો અર્ધાયુષ્ય સમય 3 મિનિટનો હોય છે, યાદ રાખવું. એક્ટિનોઇડ્સ લેન્થેનોઇડ્સની જેમ +4 ઓક્સિડેશન અવસ્થા કરતો +3 ઓક્સિડેશન અવસ્થામાં વધુ સંયોજનો ધરાવે છે, જોકે +3 +4 આયનો જળ વિભાજન પામવાનું વલણ ધરાવે છે. આ એક બાબત યાદ રાખવી. અને એમની ઓક્સિડેશન અવસ્થાઓ આપેલી છે, બધાની તૈયાર કરવાની જરૂર નથી, પણ એક કોમન બાબત યાદ રાખવાની કે બધાની મોટા ભાગે +3 જ જોવા મળશે. બરાબર, ઓક્સિડેશન અવસ્થા. એના બાદ કેટલીક ઉપયોગીતાઓ આપેલી છે, કે TiO1ક ઉદ્યોગ માટે MnO2 સૂકા કોષની અંદર વપરાય છે. ઝીંક અને નિકલ કેડમિયમની પણ ત્યાં અલગ અલગ ટાઈપની બેટરીઓમાં ઉપયોગ થાય છે. બરાબર, સમૂહ 11ના તત્વો રહે મૂલ્યવાન હોવાના કારણે મુદ્રા ધાતુઓ કહેવાય છે. બરાબર, ગોલ્ડ અને સિલ્વર. UK સિલ્વર સિક્કા જે કોપર નિકલની મિશ્ર ધાતુ છે. V2O5 એ સલ્ફ્યુરિક એસિડના ઉત્પાદનમાં વપરાય છે. બરાબર, પછી AlCH3 થ્રાઇસ યુક્ત TiCl4 જે જીગલર નાટા કેટાલિસ્ટ તરીકે, એટલે કે જીગલર નાટા ઉદ્દીપક તરીકે ઓળખાય છે. યાદ રાખજો, AlCH3 થ્રાઇસ +TiCl4 આ એક ઉદ્દીપક છે, જેનું નામ છે જીગલર નાટા ઉદ્દીપક.
આ ઉદ્દીપકનો ઉપયોગ ક્યાં થાય છે તો પોલિઇથિલિનના ઉત્પાદનમાં થાય છે બરાબર આયન ઉદ્દીપકોનો ઉપયોગ N2S2 મિશ્રણમાંથી અમોનિયાના ઉત્પાદન માટેની હેબર વિધિમાં થાય છે બરાબર એના બાદ ઇથેનોલ બનાવવાની વાકર પ્રોસેસ જે રહી એમાં PDCL2 ઉદ્દીપક તરીકે વપરાય છે બરાબર તમને આમાંથી ઘણા બધા સંયોજનો એવા જોવા મળશે જે ઉદ્દીપક તરીકે કાર્બનિક રસાયણ વિજ્ઞાનમાં વપરાતા હશે એના બાદ ફોટોગ્રાફી ઉદ્યોગમાં પણ સિલ્વર બ્રોમાઇડ સંયોજન ત્યાં વપરાતું હોય છે પ્રકાશ સંવેદનશીલતાના ગુણધર્મો માટે તો અહીં આગળ આપણે આ ચેપ્ટર પૂરું કરીએ છીએ